દેશની 20 ફાઇવ સ્ટાર હોટલોમાં સીએમના પીએ તરીકે કે પછી સીએમઓ ઓફિસમાં બોલું છું કહીને હોટલમાં બુકિંગ કરાવી ચેકઆઉટના સમયે ભાડું આપવાનું કહીને ગાયબ થઈ જતા એક ઠગને પાર્લે પોઈન્ટની ગેટવે હોટલમાંથી રવિવારે સવારે ઉમરા પોલીસે દબોચી લીધો. પંજાબના મોહાલીમાં એસએસ નગરમાં રહેતા ભાલિંદર પાલસિંગ રાજસ્થાની 24 વર્ષીય યુવતીને લઈને ગેટવે હોટલમાં આવ્યો હતો. યુવતીને પણ તેણે સીએમઓ ઓફિસમાં નોકરી આપવાના સપના બતાવ્યા હતા. ભાલિંદરપાલ સિંહે શુક્રવારે ગેટવે હોટલમાં ફોન કરી જણાવ્યું કે હું જયપુર સીએમઓ ઓફિસમાંથી બોલું છું, દો ગેસ્ટ આને વાલે હૈ, એક રૂમ બુક કરી દેના, જેથી સ્ટાફે પણ ખરાઈ કર્યા વિના બુક કરી દીધો. રવિવારે સવારે ભાલિંદરપાલ સિંહ તેની ફ્રેન્ડ સાક્ષી સાથે સુરત રેલવે સ્ટેશનથી હોટલની ગાડીમાં આવ્યો હતો. હોટલમાં તેને રૂમ પણ ફાળવી દેવા હતો. જ્યારે તેને થોડા જ કલાકોમાં તે ભાગવાની ફિરાકમાં સામાન લઈને નીચે આવ્યો કે સ્ટાફે તેને દબોચી લઈ ઉમરા પોલીસને સોંપી દીધો હતો. ઠગે ગેટવે હોટેલની કારનું ભાડું 1600 રૂપિયા હતું તે પોલીસ આવી જતાં તેણે ચૂકવી દીધું હતું. તો ભાલિંદરપાલ સિંહ હોટેલમાં જે આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ આપ્યો છે તે પણ ડુપ્લિકેટ હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં, તેણે આ કરવા પાછળનું કારણ બેગના ઓનલાઈન બિઝનેસમાં ખોટ ગઈ હોવાથી કરતો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. છેલ્લા 3 વર્ષથી સીએમઓ અને સીએમના પીએ તરીકે વાત કરીને 5 સ્ટાર હોટલમાં 1-2 દિવસ પહેલાં બુકિંગ કરાવતો. ચેક આઉટના 1-2 કલાક પહેલાં તે હોટલમાંથી ભાડું આપવા વગર ભાગી જતો. વધુમાં ગુવાહાટીની તાજ હોટલમાં આવી જ રીતે એક ઠગબાજે ફ્રોડ કર્યું હતું, જેનો મેસેજ મેનેજરના મોબાઈલ વોટ્સઅપ ગ્રુપમાં હતો, જેનાથી મેનેજરને શંકા જતા તેણે 100 નંબર પર પોલીસને જાણ કરી અને તેના ઠગ ભાલિંદરનો ભાંડો ફૂટ્યો. ભાલિંદરે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે દેશની મોટાભાગની 5-સ્ટાર હોટલમાં સીએમના પીએ તરીકે કોલ કરીને મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન, કોલકાતા, સુરત સહિતની 20થી વધુ 5-સ્ટાર હોટલમાં ફ્રોડ કર્યું છે.